ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલ લંપી વારસામાં મૃત પામેલા પશુઓના માલિકોને સહાય ચૂકવવા માટે સરકાર પાસે માંગ કરી. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે લંપી વાયરસમાં મૃત્યુ પામેલા પશુઓના સર્વે કરી પશુપાલકોને સહાય આપવામાં આવે. ધાનેરા તાલુકાના અનેક ગરીબ પશુપાલકો છે, જેમનું ઘર પશુપાલન પર ચાલતું હતું અને તેમના પશુ મૃત પામતા તેમનો પરિવાર ભાંગી પડ્યો છે. આવા પરિવારને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે. સાથે સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો સરકાર દ્વારા સહાય આપવામાં નહીં આવે તો પશુપાલકોને સાથે લઈ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના મગરાવા સહિત અનેક ગામોમાં પશુઓના મોતને લઈ ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સુરેશ કલ્ચર, જેડેશ ટીવી, ધાનેરા. તાજેતરમાં બનાસકાંઠા લીંપા તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાની અંદર પશુઓમાં ભયંકર રોગ આવેલો છે અને જેના કારણે ખાસ કરીને ધાનેરા તાલુકાની અંદર મગરાવા ગામ, જાડી ગામ અને બીજા 7-8 ગામોમાં આ લંપી નામનો ભયંકર રોગ પ્રસરેલો છે. ખાસ કરીને આ રોગ ગાયની વલાદમાં આવે છે. હમણાં તાજેતરમાં જ આ ટૂંકા અઠવાડિયાના અંદર અઠવાડિયામાં 28 પશુઓ મગરાવા ગામમાં ટપોટપ મરી ગયા. આજે પણ 5 ગાયો મરી, ગઈકાલે 4 ગાયો મરી અને પશુપાલકોએ લોન લઈ અને એમનો જીવન નિર્વાહ તાલુકામાં પાણી ન હોવાને કારણે ફક્ત પશુપાલન ઉપર ખેતી પાણી વગર થઈ શકતી નથી તો જીવન નિર્વાહ પશુપાલન ઉપર નભે છે અને એ પણ આ ભયંકર રોગ આવવાથી મુશ્કેલીમાં પશુપાલકો મુકાયા છે. તો સરકારે વહેલામાં વહેલી તકે પશુપાલકોને સહાય આપવી જોઈએ. જે પશુ મર્યા છે એનું સર્વે કરવું જોઈએ અને પશુપાલકોને મદદ કરવી જોઈએ અને જો તેમ નહીં કરવામાં આવે તો પશુપાલકો વધી જીર્યા માર્ગે ઉગ્ર આંદોલન કરે એવી શક્યતાઓ રહી છે. તો સરકારને વિનંતી કરવામાં આવે છે, સાથે સાથે ચેતવણી પણ આપવામાં આવે છે કે આ બાબતે સરકાર ગંભીરતાથી વિચારી અને પશુપાલકોને જે પશુપાલકોના પશુઓ મરી ગયા છે એમને તાત્કાલિક સહાયની રકમ ચૂકવે.